બાળકને આપવામાં આવ્યો કરંટ। જી હા, આ વાત આજે કિસ્સો છે તે રાજકોટનો છે, જ્યાં ગૃહપતિએ બાળકને કરંટ આપ્યો છે, વીજ કરંટ આપ્યો છે, અને તે પણ કઈ બાબતે? સફાઈ કરવાની ના પાડતા કરંટ આપવામાં આવ્યો। જસદણની આંબરડીમાં જીવન બોર્ડિંગ સ્કૂલની આ ઘટના છે, જ્યાં ગૃહપતિએ બાળકને કરંટ આપ્યો હતો, સફાઈ કરવાની ના પાડતા વીજ કરંટ આપ્યો। શાળા સંચાલકો પર પરિવારના ગંભીર આરોપ છે કે ધોરણ 8માં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી જેને કરંટ આપવામાં આવ્યો। તો રાજકોટના જસદણની આંબરડીમાં જીવન બોર્ડિંગ સ્કૂલની આ ઘટના છે, જ્યાં ગૃહપતિએ બાળકને કરંટ આપ્યો છે, વીજ કરંટ, અને આ બાળક 8માં ધોરણમાં અભ્યાસ કરે છે। સફાઈ કરવાની ના પાડતા તેને કરંટ આપવામાં આવ્યો હતો। શાળા સંચાલકો પર પરિવારના ગંભીર આરોપ છે। આ પ્રકારની જે સજા આપવામાં આવી છે તે કેટલી યોગ્ય છે? શા માટે માત્ર ઠપકો આપી અને બાળકને છોડી દેવામાં ન આવ્યું? શા માટે વીજ કરંટ આપવામાં આવ્યો? આ પ્રકારની જે સખત અને ક્રૂર જે સજા આપવામાં આવી છે તેની સામે પરિવારજનોમાં રોષ છે, પરિવારજનો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। આમ પણ સફાઈ કરવાની જે જવાબદારી હોય છે તે સફાઈ કર્મીઓની હોય છે, ના કે બાળકોની, પરંતુ બાળકને આ સફાઈ કરવા માટે મજબૂર કરવામાં આવે છે, અને જ્યારે બાળક ના પાડે છે ત્યારે તેને વીજ કરંટ આપવામાં આવે છે। કેટલું યોગ્ય છે આ? અને તેની સામે ના ફક્ત પરિવારજનો નારાજ છે, પરંતુ અન્ય લોકો, જેટલા લોકોએ આ કિસ્સો સાંભળ્યો છે તે તમામ લોકોએ નારાજગી વ્યક્ત કરી છે। દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ શકો છો, અમે ક્લિયર આ દ્રશ્યો નથી બતાવી શકતા કારણ કે બાળક હજી નાનું છે। જસદણની આંબરડીમાં જીવન બોર્ડિંગ સ્કૂલની આ ઘટના છે, અને આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક જોશી પાસેથી। જી હાર્દિક, જોવા જઈએ તો સફાઈ કરવાની જવાબદારી બાળકની નથી હોતી, તેમ છતાં પણ આ બાળકને પ્રેરવામાં આવે છે કે તારે સફાઈ કરવી જ પડશે, ઠપકો આપીને શા માટે છોડી દેવામાં ન આવ્યું, શા માટે આ રીતે વીજ કરંટ આપવામાં આવે છે, અને આ પ્રકારની ઘટના શું પહેલા પણ બની છે? ચોક્કસથી સંધ્યા, આ જે બનાવ છે એ જસદણના આંબરડી ગામમાં બન્યો છે। હાલ જે વિદ્યાર્થી છે એમને શોટ લાગ્યો છે, ગંભીર શરીર ઉપર ગંભીર ઇજાઓ પણ પહોંચી છે, અને હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે તેમને સારવાર આપવામાં આવી રહી છે, બન્સ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી છે। હાલ જે છે વિદ્યાર્થી એમના વાલી છે, આપણે સીધી એમની સાથે વાત કરીશું। આખો બનાવ કઈ રીતના બન્યો તો તમને કેવી રીતના જાણતી? અમને સોમવારથી ફોન આવ્યો કે તમારા છોકરાને છોકરો તમારા આંબરી ખાવા ગયો છે અને પડી ગયો છે, એટલે અમે તરત ના ગયા, તો અમે ના ગયા કે અમારા છોકરાની હાલત ગંભીર હતી। પહેલાં કટેશિયામાં ગયા, કટેશિયાનું દવાખાનું બંધ હતું, તો પછી સરકારીમાં આવ્યા, સરકારીમાં મલમ લગાડ્યો, તે પછી અમારા છોકરાની હાલત ગંભીર હતી, હાલત ગંભીર જોઈને પછી અમે સીધા રાજકોટ વી આવ્યા, અને એનો કહેવાનું એમ થયું કે તમારા છોકરા આંબલીમાંથી પડી ગયો છે, અને જે છે તમારો બાળક ભાનમાં આવ્યું ત્યારે એને તમને શું જણાવ્યું? મારો છોકરો ભાનમાં આવ્યો તો પછી એને વાત કરી કે હું આંબલી ખાવા ગયો હતો, આરતી પહેલાં ગયો હતો, અને મેં બગીચાનું કામ કરવાની, ખેતીનું કામ કરવાની મના કરી, એટલે મને ફૂટીઓથી માર મારીને મને છોટ દેવામાં આવ્યો છે, શોટ લાગ્યો નથી। કોને દ્વારા શોટ આપવામાં આવ્યો એવી કંઈ વાત કરી છે? શોટ એને દેવામાં આવ્યો છે કિચન ગાંગડિયા અને અન્ય 4 લોકો દ્વારા છોટ દેવામાં આવ્યો છે। આક્ષેપો કિચન ગાંગડિયા અને અન્ય 4 લોકો બીજા, હા, એ બધા હોસ્ટેલના સંચાલકો છે। ચોક્કસથી સંધ્યા, જે રીતના અત્યારે જે વાલી છે તેઓ જણાવી રહ્યા છે કે જે તેમનો બાળક છે એમને 5 દિવસ પહેલાં શોટ લાગ્યો હતો, તેઓ ભાનમાં આવ્યા બાદ જે છે વાલીને તેમને એવું જણાવ્યું છે કે જે હોસ્ટેલના સંચાલકો છે તેમને જે છે શોટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ આ મામલે જ્યારે ન્યૂઝ 18ની ટીમે હોસ્ટેલ સંચાલકો સાથે વાત કરી ત્યારે એવી આખી સમગ્ર બાબત સામે આવી હતી કે જે બાળક છે આંબલી ખાવા માટે ઉપર ચડ્યો હતો અને શોટ લાગ્યો હતો, પરંતુ હાલ જે છે અત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે ત્યારે સત્ય શું છે તે તો જે છે તપાસ બાદ જ સામે આવી શકે છે। પરિવારજનો હાર્દિક આપની સાથે છે, તો એમને પૂછો કે શું તેમના બાળકે આ પહેલા પણ આવી કોઈ ફરિયાદ કરી છે, શું આ પહેલા પણ કોઈ બીજા બાળક સાથે આવી ઘટના ઘટી છે કે નહીં? ચોક્કસથી આપણે ફરી એક વખત વાલી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, અગાઉ ક્યારે તમારા જે છે બાળક એમને ક્યારે ફરિયાદ કરી છે કે હોસ્ટેલમાં આવી રીતના તકલીફ આપે છે? અવારનવાર મારો છોકરો કહેતો હતો કે મને મારો મને બહુ પજવણી કરે છે કામ દ્વારા, કે કામ ન કરું તો મને બહુ સખત સજા આપે છે,
અને ઉઠપેટ કરાવે છે, સત્તા કદાચ જાજુ કામ આપે છે, એ રીતનું બધે અવારનવાર વાત કરતો હોય છે. આ હોસ્ટેલમાં અગાઉ અન્ય કોઈ વિદ્યાર્થીઓ સાથે આવું બન્યું છે એવું કઈ ધ્યાનમાં? પેલા એક વાત મળી હતી કે એક છોકરાને બહુ માર મારવામાં આવ્યો હતો, હવે એનું તો એવું બહાર આવ્યું હતું. શા માટે આવું જે છે હોસ્ટેલ સંચાલકો કરતા હોય છે, તમારો શું વાંક છે? મારું એમ કહેવાનું થાય છે કે સંચાલકો થોડુંક વધુ એનું ધાર્યું કામ કરતા હોય એવું મને દેખાય છે. આમાં ચોક્કસથી હાલ જે રીતના વાલી જણાવી રહ્યા છે કે અગાઉ પણ જે રીતના તેમના બાળક છે તેમને જણાવ્યું હતું કે જે છે હોસ્ટેલ સંચાલકો દ્વારા તેમને ત્રાસ આપવામાં આવે છે, અન્ય બાળકોને પણ જે છે આવી રીતના જે છે સફાઈના કામ કે અન્ય કોઈ કામ માટે હેરાનગતિ કરવામાં આવતું હોવાનું અત્યારે વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે. જી સંધ્યા, આપનો આભાર હાર્દિક, અમારી સાથે જોડાવા બદલ. રાજકોટમાં બે જૂથના ઝઘડામાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે. જી હા, હથિયારના ઘા ઝીંકી અને આધેડની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની આ ઘટના છે, મોણાપર ગામની આ ઘટના છે. ઢોસાળીના ધોલાઈ ઘાટ બાબતે ચાલતા ઝઘડામાં પિતા પુત્રએ ધારિયા કુહાડીથી આધેડની હત્યા કરી છે. સમગ્ર મામલે પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી છે અને બંને જૂથના લોકો હોસ્પિટલ ખાતે પહોંચી જતા વાતાવરણ તંગ બની ગયું, જેથી હોસ્પિટલ ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, જ્યારે કે અન્ય ચાર આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ ફરિયાદ આધારે બે આરોપી રઘુ બાગુ અને બાગુ ભીમાને હસ્તગત કરવામાં આવેલ છે. તેમની ગાડી અને તેમાં જે હથિયારો બનાવવામાં વપરાયેલા હતા તેમને પણ કબજે કરવામાં આવેલ છે. એકબીજાને કામ બાબતે માથાકૂટ ચાલતી હોય તેના આધારે બનાવ બનેલાનું ફલિત થાય છે. દ્વારકાના સુરજ કરાડી પાસે અકસ્માત થયો છે, જેમાં બે લોકોના જીવ ગયા છે. જ્યાં ઘટના દ્વારકાની છે, સુરજ કરાડી હાઈવે પાસે અકસ્માત, બે ફાર્મ ડમ્પર ચાલકે બે લોકોનો જીવ લીધો છે. બેકાબુ ડમ્પર બે વીજ પોલ લારી પર ફરી વળ્યું હતું. ફ્રૂટ શાકભાજી વિક્રેતાનું મોત થયું છે અને બે લોકોને ગંભીર ઈજા પણ પહોંચી છે. બેફામ ડમ્પર ચાલકે વીજ પોલ અને લારી પર ટ્રક અથડાવ્યા બાદ અન્ય બે ડમ્પરને પણ અડફેટી લીધું હતું અને ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. સુરતમાંથી પકડાઈ છે ઠગ ટોળકી. બોગસ દસ્તાવેજ બનાવી અને આ ઠગ ટોળકી અન્ય લોકો સાથે ઠગાઈ કરતી હતી. જો કે મુખ્ય આરોપી ઉર્ફે બંટી જૈન આચરી છે આખી ઠગાઈ. 3.66 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. ટોળકીના 12 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બોગસ દસ્તાવેજ બનાવી અને ઠગાઈ કરતા હતા તેઓ. મુખ્ય આરોપી બંટી છે, બંટી જૈને ઠગાઈ આચરી છે. બીભસ મેસેજ કરવા એ ગુનો બને છે, પરંતુ લોકો તે ભૂલી જાય છે. આવા જ એક આરોપીની વાત અમે કરી રહ્યા છીએ, સુરતની, કે જ્યાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે સોશિયલ મીડિયા પર બીભસ મેસેજ કરતા યુવકની ધરપકડ કરી છે. યુવક ફરિયાદીના નામે ફેક આઈડી બનાવી અને લોકોને બીભસ મેસેજ કરતો હતો. ફરિયાદીને બદનામ કરવાના ઈરાદે લોકોને ગંદી ગાળો લખતો હતો. સાયબર ક્રાઇમે આરોપી હાર્દિક ઓડની ધરપકડ કરી છે અને શા કારણે આ પ્રકારના મેસેજ કરતો હતો તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. ન્યૂઝરૂમ લાઇવમાં આગળ વધીશું એક નાનકડા બ્રેક બાદ. હાલ રોકાઈ રહ્યા છે બ્રેક માટે.